नमस्कार विद्यार्थी मित्रों, सर्वोपरिनी यूट्यूब चैनल में जे जे हासल पर आपनु हार्दिक स्वागत करूँ छू। हवे धोरण 9 एनु ग्रामर नु जे चेप्टर नंबर 4 छे ए आजे आपणे शीखवानुं छे। आ चेप्टर नी अंदर एनो अभ्यास करवानो छे। आ विडिया में चेप्टर नंबर 4, हवे ग्रामर नु चेप्टर 4 छे विद्यार्थी मित्रों, WH क्वेश्चन, WH वाला प्रश्नो। हवे जोईए आपणे के अंग्रेजी अंदर बे प्रकार प्रश्न बने छे। अंग्रेजी भाषा नी अंदर प्रश्न बनता हो तो ते केटला प्रकार बने छे? तो के बे प्रकार प्रश्न बने छे। कया कया बने छे ए जोईए तो सौ प्रथम के छे, पेला छे सहायकारक क्रियापद थी शुरू थता प्रश्न। पेला प्रश्नों के बने छे तो के सहायकारक क्रियापद थी शुरू थता प्रश्न। तो के सहायकारक क्रियापद कया कया विद्यार्थी मित्रों? तो तमे आगळ कार शीखी गया एमां तमने ख्याल आव्यो हशे एम इज आर, वोज वेर, हेव हेज हेड, डू डज डीड, आ बधा शुं छे? तो के सहायकारक क्रियापद छे, एना द्वारा बनता प्रश्न। बीजा छे WH થી શરૂ થતા પ્રશ્નો જે આપણે આ ચેપ્ટર ની અંદર શીખવાના છે। બે પ્રકારના પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, એક છે સહાયકારક ક્રિયાપદ દ્વારા બનતા પ્રશ્નો, એટલે કે જે મે તમને વાત કરી એમ ઇઝ આર, વોઝ વેર, હેવ હેઝ હેડ, ડુ ડઝ ડીડ, આ બધા દ્વારા બનતા પ્રશ્નો। અને બીજા પ્રશ્નો બને છે WH થી શરૂ થતા પ્રશ્નો। તો કે WH થી શરૂ થતા પ્રશ્નમાં કયા કયા પ્રશ્ન બને છે, કેના કેના પ્રશ્ન બને છે એ સૌ પ્રથમ જોઈ લઈએ આપણે। તો કે વોટ, ત્યાર પછી હુ, ત્યાર પછી વિચ, ત્યાર પછી વેન, ત્યાર પછી વેર, ત્યાર પછી વાય, વુમ અને વુઝ, આ આઠ પ્રકારના પ્રશ્ન તમારે આ ચેપ્ટર ની અંદર શીખવાના છે। કે વોટ, હુ, વિચ, વેન, વેર, વાય, વુમ અને વુઝ, આ આઠ પ્રશ્ન આ ચેપ્ટર ની અંદર તમારે શીખવાના રહેશે। હવે ત્યાર પછી જોઈએ કોઈ પણ વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવતી વખતે જે તે કાળના સહાયકારક ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મૂકવું, જે આપણે શીખી ગયા એ હું તમને થોડુંક રિપીટ આપું છું। કે આપણે આગળ શીખી ગયા જ્યારે કાળ શીખા ત્યારે તમને વાત કરેલી મેં, દર વખતે પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યા ત્યારે મેં તમને વાત કરેલી કે કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય તમે બનાવતા હોય તો જે તે કાળમાં જે સહાયકારક ક્રિયાપદ મૂકેલું હોય એ વાક્યની ક્યાં મૂકવાનું? તમારે શરૂઆતમાં, એટલે શું બને? એનો પ્રશ્નાર્થ વાક્ય બને। તો આ એ જ છે, કોઈ પણ વાક્યને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવતી વખતે જે તે કાળના સહાયકારક ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મૂકી દેવું। હવે જોઈએ કે આ પ્રશ્નના ઉત્તર યસ અને નોમાં આપી શકાય છે। જે સહાયકારક ક્રિયાપદથી બને એની વાત કરું છું વિદ્યાર્થી મિત્રો, કે એનો જવાબ તમે યસ અને નોમાં આપી શકો છો। સહાયકારક ક્રિયાપદથી પ્રશ્ન બનતા હોય એના જવાબ, તો એના એક ઉદાહરણ તમને આપેલું છે એ જોઈએ આપણે। શું છે એક્ઝામ્પલ? તો કે આર યુ સિલેક્ટેડ ફોર ધીસ જોબ? હવે આર જે છે એ સહાયકારક ક્રિયાપદથી દ્વારા બનેલો પ્રશ્ન છે, હવે એનો જવાબ જે છે એ તમે યસ અને નોમાં આપી શકો છો। તો એનો જવાબ આપેલો છે યસ આઈ એમ, અથવા તો નકાર જવાબ તમારે આપવાનો હોય તો નો આઈ એમ નોટ અથવા આઈ એમ નોટ, એનું જે શોર્ટ જે છે તે શોર્ટ ફોર્મ જે આપેલું છે તે એમ નોટ નું તે। હવે આ તો તમે શીખી ગયા છો એટલે તમને ખ્યાલ જ છે કે સહાયકારક ક્રિયાપદથી પ્રશ્ન બનતા હોય તો એનો જવાબ યસ અને નોમાં આવે છે। આગલા ધોરણમાં પણ આવી ગયું છે, આઠમામાં સાતમામાં આ જ આવે છે। હવે જોઈએ WH થી શરૂ થતા પ્રશ્નો અમુક જોઈએ। જો WH થી શરૂ થતા પ્રશ્નોના ઉત્તર યસ કે નોમાં આપી શકાતા નથી। WH થી બનતા હોય એનો તમે જવાબ યસ અને નોમાં આપી શકો નહીં, સહાયકારક ક્રિયાપદનો આપી શકો પણ WH નો નહીં। તો શું કહે છે? તેના ઉત્તરમાં માહિતી સ્વરૂપે કંઈક કહેવું જ પડે। હવે એનાથી પ્રશ્ન કંઈક પૂછેલો હોય, વોટ થી પૂછેલો હોય, હુ થી પૂછેલો હોય, વિચ થી, વુમ થી, વેન થી, એનાથી પ્રશ્ન પૂછેલો હોય તો જવાબમાં તમારે કંઈક કહેવું જ પડે, યસ અને નો નો જવાબ। કેમાં યસ અને નો આવે? તો કે સહાયકારક ક્રિયાપદથી બનેલા હોય તેમાં। ત્યાર પછી આ પ્રકારના પ્રશ્નોને ઇન્ફોર્મેશન ક્વેશ્ચન કહેવામાં આવે છે। ઇન્ફોર્મેશન એટલે કે માહિતી, એનું એવું થાય ને ગુજરાતી કે માહિતી, કંઈક માહિતી તમને આપે, એ પ્રશ્નના જવાબમાંથી તમને કંઈક માહિતી મળતી હોય એવા પ્રશ્નને ઇન્ફોર્મેશન ક્વેશ્ચન કહેવામાં આવે છે, જે આપણે WH ક્વેશ્ચન ચેપ્ટરની અંદર આજે આપણે શીખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આ તમને ખ્યાલ આવી ગયો હશે કે સહાયકારક ક્રિયાપદથી પ્રશ્ન બનતા હોય તો યસ અને નોમાં જવાબ આપવાનો, જ્યારે WH થી પ્રશ્ન બને તો એના જવાબની અંદર તમારે કંઈક માહિતી જ આપવી પડે, તમારે યસ અને નોમાં એનો જવાબ આપી શકો નહીં। તો હવે આપણે જોઈએ
તો કે સૌ પ્રથમ છે વોટ. વોટ એટલે શું થાય? તો કે શું. વોટ એટલે શું. તો હવે વોટ દ્વારા પ્રશ્ન કેવી રીતે બને એ જોશું આપણે. ક્યારે બને પ્રશ્ન એ પણ તમારે જોવાનું છે. તો શું કહે છે? કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી અથવા પક્ષી વિશે માહિતી મેળવવા માટે વોટથી પ્રશ્ન પૂછાય છે. વોટથી પ્રશ્ન ક્યારે પૂછાય વિદ્યાર્થી મિત્રો? તો કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પક્ષી, ફળ, ફૂલ, XYZ એના વિશે માહિતી તમારે મેળવવી હોય કે તે શું છે, તે વ્યક્તિ શું છે, તે વસ્તુ શું છે, તે પ્રાણી શું છે, એના વિશે તમારે માહિતી મેળવવી હોય ત્યારે તમે વોટ વડે પ્રશ્ન પૂછી શકો છો. તો જોઈએ આપણે એના અમુક ઉદાહરણ જોઈએ. પેલું છે મનોજ ઇઝ ટીચર. મનોજ શિક્ષક છે. તો મનોજ શું છે એવું આપણે જાણવું હોય તો એ કેના વડે પ્રશ્ન બને? વોટ વડે. એટલે કે ટીચર એનો ઈ જવાબમાં આવવું જોઈએ એ જાણવું હોય આપણે. એટલે કેના વડે પ્રશ્ન બને? વોટ વડે. તો જોઈએ આપણે સૌ પ્રથમ વોટ. જે સહાયકારક ક્રિયાપદ આપેલું હોય લખવાનું. વોટ ઇઝ કરતા એટલે કે મનોજ. પાછળ ક્વેશ્ચન માર્ક્સ. શું કીધું? વોટ ઇઝ મનોજ. મનોજ શું છે? તો એના જવાબમાં શું મળ્યું તમને? પ્રોપર જવાબ મળ્યો ને, યસ અને નો નહીં, પણ એના જવાબમાં તમને કઈક માહિતી મળી કે મનોજ શું છે. તો કે મનોજ ઇઝ ટીચર. મનોજ શું છે? શિક્ષક છે, ટીચર છે. એ તમને જવાબ મળ્યો, એની માહિતી મળી તમને એના વિશે, એટલે વોટ વડે પ્રશ્ન બનાવે. હજી એક ઉદાહરણ છે એ આપણે જોઈએ. ગીતા ડ્રોઝ અ પિક્ચર. વિદ્યાર્થી મિત્રો આ કયા કાળનું વાક્ય છે? તો કે સાદા વર્તમાન કાળનું. તો એ કેમ તમને ખબર પડી? તો કે જે ક્રિયાપદ આપેલું છે એને કયો પ્રત્યય લાગેલો છે? એસ કે ઈએસ પ્રત્યય લાગેલા હોય એટલે એ સાદા વર્તમાન કાળનું વાક્ય હોય. જે આપણે સાદો વર્તમાન કાળ શીખી ગયા ત્યારે વાત થયેલી. તો શું કીધું? ગીતા ડ્રોઝ અ પિક્ચર. હવે એનો આપણે પ્રશ્નાર્થ બનાવવાનો છે. વોટ દ્વારા બનાવવાનો છે. એટલે સૌ પ્રથમ વોટ. ત્યાર પછી યાદ રાખવાનું કે સાદો વર્તમાન કાળ હોય તો એમાં સહાયકારક ક્રિયાપદ તરીકે શું ઉપયોગ કરતા? તો કે ડુ અને ડઝ. તો ડુ ક્યાં લાગે? તો કે ડુ જે છે એ આઈ સાથે લાગે, યુ સાથે, કોઈ પણ બહુવચન હોય તો એની સાથે પણ ડુ લાગે છે એ આપણે શીખી ગયા. તો ડઝ લાગશે કે ડુ લાગશે આમાં? તો એ તમારે યાદ રાખવાનું કે કરતા શું આપેલું છે? ગીતા. એ ત્રીજો પુરુષ એકવચન છે? તો કે હા. એટલે કે ત્રીજો પુરુષ એકવચન શું છે? તો કે હી સી અને ઈટ. તો હી સી ઈટ માંથી સી આવે ને, ગીતા ગર્લનું નામ છે એટલા માટે. તો એ ત્રીજો પુરુષ એકવચન છે તો એની સાથે શું લાગશે? તો કે ડઝ. વોટ ડઝ. ત્યાર પછી વોટ ડઝ. ત્યાર પછી કરતા. વોટ ડઝ ગીતા ડ્રોઝ નું શું થઈ જશે? ડ્રો. કારણ કે અહીંયા ડુ ડઝ સહાયકારક ક્રિયાપદ લાગ્યું એટલા માટે એનું શું થઈ જશે? મૂળરૂપ થઈ જશે. વોટ ડઝ ગીતા ડ્રો. ગીતા શું દોરે છે? તો કે ગીતા ડ્રોઝ અ પિક્ચર. શું દોરે છે? અ પિક્ચર. શું દોરે છે એ જાણવું છે એટલા માટે કેના દ્વારા પ્રશ્ન બન્યો? તો કે વોટ દ્વારા પ્રશ્ન બને. વિદ્યાર્થી મિત્રો વોટ તમને સમજાઈ ગયું હશે કેવી રીતે પ્રશ્ન બને. કોઈ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી, ફળ, ફૂલ તે શું છે તેના વિશે માહિતી મળે ત્યારે આપણે કેના વડે પ્રશ્ન બનાવી શકીએ? વોટ વડે પ્રશ્ન બનાવી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ તો કે વુ. વુ એટલે શું થાય? કોણ. સૌથી ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. તો કે ક્યારે વુ દ્વારા પ્રશ્ન બને? તો કે કોઈ પણ વ્યક્તિ અથવા વધારે વ્યક્તિઓની માહિતી જાણવા માટે વુ વડે પ્રશ્ન પૂછાય છે. કોઈ વ્યક્તિનું નામ જ તમારે જાણવું હોય કે વ્યક્તિ કોણ છે, આ વસ્તુ કરે છે એ વ્યક્તિ કોણ છે, કોઈ ભજન ગાય છે તો એ વ્યક્તિ કોણ છે, વ્યક્તિનું નામ મેળવવું હોય તમારે ત્યારે તમે કેના વડે પ્રશ્ન બનાવી શકો? વુ વડે પ્રશ્ન તમારે બને છે. અથવા તો આ વ્યક્તિ કોણ છે, ડોક્ટર છે તે કોણ છે, તે વ્યક્તિનું નામ તમારે જાણવું હોય. ખેડૂત છે તે કોણ છે, એ વ્યક્તિનું નામ તમારે જાણવું હોય. ટીચર છે તે કોણ ટીચર છે, એ ટીચરનું નામ તમારે જાણવું હોય ત્યારે વુ વડે પ્રશ્ન બનાવી શકો છો. તો પેલું એક્ઝામ્પલ છે જોઈએ. ગ્રાન્ડ મધર ઇઝ સિંગિંગ અ ભજન. તમને સેન્ટેન્સ આપેલું છે ગ્રાન્ડ મધર ઇઝ સિંગિંગ અ ભજન. હવે તમારે વુ વડે પ્રશ્ન બનાવવાનો છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વુ વડે પ્રશ્ન બનાવો એટલે જે કરતા હોય
ક્રિયાનો કરનાર વાક્યમાં આપેલું હોય એનો એ નીકળી જાય કારણ કે એ જ જવાબની અંદર આવે એટલે કે હુ ઇઝ સિંગિંગ અ ભજન હુ ઇઝ સિંગિંગ અ ભજન એટલે એના આન્સરમાં શું આવશે તો કે ગ્રાન્ડમધર ઇઝ સિંગિંગ અ ભજન ભજન કોણ ગાય છે તો કે ગ્રાન્ડ મધર ભજન ગાય છે દાદી ભજન ગાય છે એટલા માટે એ હું દ્વારા પ્રશ્ન બનશે બીજું એક્ઝામ્પલ છે એ જોઈએ પિયુષ ઇઝ ડોક્ટર કરતા છે હુ ઇઝ ડોક્ટર હુ ઇઝ ડોક્ટર ડોક્ટર કોણ છે તો કે પિયુષ ઇઝ ડોક્ટર પિયુષ ડોક્ટર છે અથવા તો હુ ઇઝ ટીચર ટીચર કોણ છે તો અહીંયા ટીચર આપેલું હોત તો કે પિયુષ ઇઝ અ ટીચર હુ ઇઝ ફાર્મર અહીંયા ફાર્મર આપેલું હોત તો હુ ઇઝ ફાર્મર એવો પ્રશ્ન બને એટલે કે પિયુષ ઇઝ અ ફાર્મર આ થયું હુ દ્વારા પ્રશ્ન બનાવવાનો હવે જોઈએ વિચ વિચ જે છે એનું થાય ગુજરાતી કયો કઈ કયું કોઈ પણ વસ્તુની તમારે પસંદગી કરવી હોય કઈ છે અથવા તો કયું છે અથવા તો કયો છે અથવા તો કંઈક તુલના કરવામાં આવેલી હોય ત્યારે વિચ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે પસંદગી કરવા માટે અથવા તો તુલના કરવા માટે જો પસંદગી કરવા માટે અથવા તુલના કરવા માટે વિચ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે એના ઉદાહરણ આપણે જોઈએ પેલું છે પ્રિયા બોટ અ સિલ્વર રિંગ હવે સૌ પ્રથમ આ કયા કાળનું વાક્ય છે બોટ આપેલું છે એટલા માટે ભૂતકાળનું છે વિદ્યાર્થી મિત્રો તો કે હા ભૂતકાળનું વાક્ય છે તો કે સૌ પ્રથમ વિચ વિચ દ્વારા પ્રશ્ન આપણે બનાવીએ છીએ ત્યારે વિચ હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે કોઈ વિચ વડે પ્રશ્ન તમે બનાવતા હોય એટલે જે કાંઈ વસ્તુ વિશે જાણતા હોય એ વસ્તુ વિચ પછી મૂકી શકો એટલે આમાં શું છે પ્રિયા બોટ અ સિલ્વર રિંગ પ્રિયા છે એને સિલ્વર રિંગ ખરીદી હતી ભૂતકાળ છે તો શું ખરીદવું હતું વિચ એટલે રિંગ એટલે વિચ રિંગ કેવી રિંગ તો કે સિલ્વર રિંગ એટલે સિલ્વર રિંગ છે શું આવશે આન્સરમાં આવશે એટલે કે વિચ રિંગ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારે આ કયા કાળનું વાક્ય છે તો કે ભૂતકાળનું વાક્ય છે ને બોટ આપેલું છે બાઈનું શું થયું છે બોટ એટલા માટે કે વિચ રિંગ ત્યાર પછી શું મૂકી દેવાનું ડીડ ત્યાર પછી પ્રિયા બોટનું શું થઈ જશે બાય બોટનું બાય કેમ થયું વિદ્યાર્થી મિત્રો કારણ કે તમે અહીંયા શું મૂકેલું છે ડીટ સહાયકારક ક્રિયાપદ શું મૂકેલું છે ડીટ કારણ કે ભૂતકાળ છે વાક્ય તમે જોવો એટલે તમને ખ્યાલ આવે કયા કાળનું વાક્ય છે પ્રિયા બોટ અ સિલ્વર રિંગ બોટ આપેલું છે એટલે ભૂતકાળ છે તો ભૂતકાળ છે તેમાં સહાયકારક ક્રિયાપદ કયો લાગે તો કે ડીટ લાગે સાદો ભૂતકાળ છે હવે એનો પ્રશ્ન વિચથી બનાવો છો ત્યારે વિચ ત્યાર પછી જે વસ્તુ બતાવતા હોય તે વસ્તુ એટલે કે રિંગ ત્યાર પછી શું મૂકી દેવાનું ડીડ ભૂતકાળ છે એટલે ત્યાર પછી કરતા એટલે કે પ્રિયા અને જે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું હોય એનું કેવું રૂપ મૂકી દેવાનું મૂળરૂપ કારણ કે ડીડ આપેલું છે એટલા માટે બે ભૂતકાળ ક્યારેય ભેગા થતા નથી એ તો આપણે કાળ શીખ્યા ત્યારે સમજી ગયા હવે બીજું છે જય લાઈક ક્લાસિકલ મ્યુઝિક જયને ક્લાસિકલ મ્યુઝિક ગમે છે કેવું મ્યુઝિક તો કે ક્લાસિકલ મ્યુઝિક એટલે કે વિચ દ્વારા પ્રશ્ન બનશે ને ક્લાસિકલ મ્યુઝિક એને ગમે છે એટલા માટે તો હવે તેનું વાક્ય કયા કાળનું છે લાઈક્સ આપેલું છે એટલા માટે સાદા વર્તમાન કાળનું તો સાદા વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ કયા લાગે તો કે ડુ અને ડઝ તો સૌ પ્રથમ વિચ ત્યાર પછી કેવું શું એને ગમે છે તો કે મ્યુઝિક પણ મ્યુઝિકના પ્રકાર ઘણા બધા છે કયું તો કે ક્લાસિકલ મ્યુઝિક ગમે છે એને તો મ્યુઝિક વિથ મ્યુઝિક ત્યાર પછી ડુ અને ડઝ માંથી શું આવશે તો કે ડઝ આવશે કેમ તો કે કર્તા તરીકે શું આપેલું છે જય ત્રીજો પુરુષ એકવચન જય એની સાથે શું લાગે સાદો વર્તમાન કાળ હોય તો ડઝ લાગે ડુ ક્યારે લાગે તો કે બહુવચન હોત આઈ હોત બી હોત તો શું લાગે ડુ લાગે કર્તા તરીકે પણ કર્તા તરીકે આપણને શું આવી પૂછે આમાં જય એ ત્રીજો પુરુષ એકવચન છે એટલે શું લાગશે તો કે ડઝ વિચ મ્યુઝિક ડઝ જય લાઈક્સ નું શું થઈ જશે તો કે લાઈક વિચ મ્યુઝિક ડઝ જય લાઈક જયને કયું મ્યુઝિક ગમે છે
તો કે ક્લાસિકલ મ્યુઝિક. એવું ને આમાં પસંદગી કરવાની આવેલી ને કે ઘણા બધા મ્યુઝિકના પ્રકાર છે, પણ એમાંથી જઈને કયું મ્યુઝિક ગમે છે? તો કે ક્લાસિકલ મ્યુઝિક ગમે છે. આમાં પણ એમ કે ઘણી બધી રિંગ આવે છે, ગોલ્ડની રિંગ ને ગમે તે રિંગ, પ્લેટિનિયમ. પણ આ જે પ્રિયા જે છે એને કેવી રિંગ ગમે છે? તો કે એને સિલ્વર રિંગ ગમે છે. એટલે પસંદગી કરવાની વાત થઈ, એટલે કેના દ્વારા પ્રશ્ન બનશે? તો કે વિચ વડે પ્રશ્ન બને છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરની અંદર આપણે આ ત્રણ સમજ્યા છીએ કે વોટ, વુ અને વિચ આ વિડિયાની અંદર. હવે આગળના જે છે કે વેન, વેર, વાય, વુમ ને વુ, એ આપણે આગલા વિડિયાની અંદર સમજશું. આમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે તમારે અંગ્રેજીમાં બે પ્રકારના પ્રશ્ન બને છે, સહાયકારક ક્રિયાપદ દ્વારા અને WH દ્વારા. તો WH દ્વારા પ્રશ્ન બનવાનો આખો ચેપ્ટર આપણે છે, જે તમારે સમજવાનું રહેશે કે કેવી રીતે એના પ્રશ્ન બને છે. જે તે કાળ તમે સમજી જશો એટલે તમને આ પ્રશ્ન બનાવતા ઇઝી લાગશે, એમાં કોઈ પણ પ્રકારની ડિફિકલ્ટી થશે નહીં. વિદ્યાર્થી મિત્રો, આ વિડિયાની અંદર જે કાંઈ લખેલું છે, જે કાંઈ ઉદાહરણ મેં આપેલા છે, એ તમારે રફ બુકમાં લખવાના છે એકવાર, ને એકવાર પાકી બુકમાં લખી વ્યવસ્થિત ઉતારી અને પાકું કરવાનું રહેશે.